રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉનના પગલે ગુજરાત સાથેની રાણી બોર્ડરની મુલાકાત લઈને ઉદયપુર જિલ્લા પોલીસ વડાએ સ્થિતિની સમીક્ષા કરી. વિજયનગર નજીક રાણી બોર્ડરની મુલાકાત લઈને ઉદયપુર જિલ્લા પોલીસ અધિક્ષકે રાજસ્થાનમાં આગામી તારીખ 24/5/2021 સુધી કોરોનાને લઈને સંપૂર્ણ લોકડાઉનના પગલે ગુજરાતની આ બોર્ડર ઉપર પણ એના અમલીકરણ અંગે સીમા ઉપર તૈનાત સુરક્ષા અને આરોગ્ય કર્મીઓ સાથે કોરોના ગાઈડલાઈનના પાલન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10મીથી આગામી 10 મે 2021 સુધીના 15 દિવસ સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાત અને રાજસ્થાનમાં એકબીજા રાજ્યોમાં વાહન પ્રવેશ અને એસટી બસો સંપૂર્ણ બંધ કરવામાં આવી હોય. આ બોર્ડર ઉપરની કામગીરીથી ઓચિંતી તપાસ માટે ઉદયપુર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજીવ પ્રસારે આજે બપોરે ગુજરાત વિજયનગર પાસેની રાણી બોર્ડરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઋષભ ભેદ, સર્કલ ઇન્સ્પેક્ટર વિક્રમ સિંહજી, પહાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવતરામ વગેરે બોર્ડર ઉપર આવી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અત્રે પહાડા પોલીસ કર્મી મયંક યાદવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિક્ષક ડોક્ટર ગરાસિયા, શિક્ષણ વિભાગના પંકજભાઈ વ્યાસ, રણજીતરામ લબાના સાથે સીમા ઉપર આવગમન કરતા વાહનો સામે કરેલી કાર્યવાહી અને આવશ્યક જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે મેડિકલ સહિતની ઇમરજન્સી સેવાઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. આ જિલ્લા અધિકારીઓએ મુલાકાત દરમિયાન ઋષભદેવ, ખેરવાડા, છાણી પહાડા પોલીસ મથકના કર્મચારીઓની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અંતે તૈનાત સુરક્ષા અને આરોગ્ય કર્મીઓ સાથે પણ ચર્ચા કરી કામગીરી અંગેની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ કર્યા હતા. બંને રાજ્યોમાંથી ફક્ત જીવન જરૂરી અને આવશ્યક સેવાઓ મેડિકલ ઇમરજન્સીના માલવાહક તારકોએ જ અવર જવર કરવા દેવાય છે, જ્યારે એસટી બસો બંને રાજ્યોની બંધ કરવામાં આવી છે. એકલા ગુજરાતમાંથી રાજસ્થાનમાં જતી 60 ટ્રીપ બંધ છે. જે આવશ્યક વાહન વ્યવહાર માલવાહક ટ્રકો ચાલે છે એમના ચાલકો પાસે 72 કલાક સુધીની કોરોના નેગેટિવ આરટીપીસીઆર સર્ટી ચકાસીને જવા દેવાય છે. ખાનગી વાહન વ્યવહાર પણ બંધ છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. फील्ड पे कैसा काम हो रहा है कोविड कंट्रोल को लेके, राज्य सरकार ने जो गाइडलाइंस जारी की हैं उनकी किस स्तर पे और किस प्रकार पालना हो रही है, पुलिस के जवान और अन्य जो सरकारी कर्मचारी इस पूरे लॉकडाउन को इम्प्लीमेंट में करने में लगे हुए हैं उनको किस प्रकार के दिक्कतों का सामना करना पड़ रहा है, इन सारी बातों को लेकर आज ऋषभ देव, खैरवाड़ा बॉर्डर की ये चौकी, इंटर डिस्ट्रिक्ट बॉर्डर डूंगरपुर, ये सारी जगह पर जाके विजिट किया है. स्थितियाँ सारी जगह अच्छी और बड़ी संतोषप्रद है. हर जगह अच्छे से चेकिंग की जा रही है, लॉकडाउन का अच्छे से पालना किया जा रहा है. आगामी आने वाले दिनों में जो ईद का त्यौहार है और अक्षय तृतीया है, जो आखा तीज जहाँ शादियाँ खूब, उसके लिए भी सारे स्टाफ को बताया गया है कि रूरल एरिया में ज़्यादा से ज़्यादा अपनी अप्रोच बढ़ा के और ये इंश्योर करें कि इन 2 दिनों में, ईद में और अक्षय तृतीया में, किसी भी प्रकार का वायलेशन नहीं हो. क्योंकि ग्रामीण इलाकों में जो संक्रमण है वो बहुत तेज़ी से फैल रहा है और उसका नुकसान भी जान माल का ज़्यादा शहरी क्षेत्रों की तुलना में ज़्यादा हो रहा है. तो हमें और ज़्यादा सावचेत रहने की ज़रूरत है, प्रत्येक व्यक्ति को सावधान रहने की ज़रूरत है. पूरे उदयपुरवासियों से मेरी बार बार अपील है, जो सरकार के दिशा निर्देश हैं उनको सख्ती से पालना करें, क्योंकि बीमारी जिस रूप में अब निकल के आ रही है वो बहुत ही खतरनाक है. अपने और अपने परिवार की सुरक्षा के लिए आप घर पर रहें प्रयास करके और अच्छे से पालना. शुभ नाम सर आपका? राजीव प्रचार, एसपी उदयपुर. थैंक यू.